કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો. ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પાઠ 8માં આજે આપણે બીજો પ્રશ્ન જે છે નાણાકીય સંચાલનનું મહત્ત્વ એની વિશે વિગતે સમજવાના છીએ. એ પહેલાં આપ સૌ આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. તો આપણે આગળ વધી રહ્યા છીએ નાણાકીય સંચાલનનું મહત્ત્વ સમજતા મુદ્દાઓ પર. સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રસ્તાવના, જે ઓલરેડી આપણે આગળના પ્રશ્નમાં સમજી ગયા છીએ એટલે થોડું સ્પીડમાં એ પ્રસ્તાવનાને આપણે જોઈ લઈએ કે નાણું ધંધા માટે રક્ત સમાન છે, રુધિરા વિસ્તરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી, એવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ પણ શક્ય નથી. ધંધો શરૂ રાખવા, શરૂ કરવા નાણું છે, પાયાની ઈટ છે, એટલે નાણાકીય સંચાલન મહત્ત્વની પ્રક્રિયા ગણાય છે. એનું મહત્ત્વ રજૂ કરતા જે પોઈન્ટ છે અહીંયા આપવામાં આવ્યા છે. નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, નાણાંની પ્રાપ્તિ, આયોજન અંકુશ, નાણાંની વહેંચણી, તરલતાની જાળવણી, આવકની વહેંચણી, ચાલુ મિલકતોનું સંચાલન, નાણાકીય નિર્ણયો અને ધંધાની શાખમાં વધારો. હવે આપણે આ બધા જ પોઈન્ટને વારાફરતી સમજીએ છીએ. સૌથી પહેલું છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. હવે નાણાકીય સંચાલનનું મહત્ત્વ, મતલબ નાણાકીય સંચાલન એકમમાં હોય તો શું લાભ થાય, એ પોઈન્ટને આપણે કેન્દ્રમાં રાખીને ભણવાનું છે. તો સૌથી પહેલો મુદ્દો છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. મતલબ કે ધંધામાં નિશ્ચિત સમય માટે નાણાંની જરૂરિયાત રહે છે. ધંધામાં નિશ્ચિત સમય માટે નાણાંની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાત લાંબા કે ટૂંકા ગાળા માટે હોય છે. આ જરૂરિયાત લાંબા અથવા તો ટૂંકા ગાળા માટે હોય છે. ધંધામાં નિશ્ચિત સમય માટે જ્યારે નાણું જોઈતું હોય અને જરૂરિયાત લાંબા કે ટૂંકા ગાળા માટે હોય છે, આપણે સૌ જાણીએ છીએ ઘણીવાર ધંધામાં રોજબરોજના ખર્ચ માટે નાણાંની જરૂર પડતી હોય અને ઘણીવાર લાંબા સમય માટે નાણાંની જરૂર પડતી હોય છે. કેટલી જરૂરિયાત રહેશે, એ જરૂરિયાત કઈ રીતે પૂર્ણ કરશું અને એ જરૂરિયાત કેવી કેવી હશે, એ બધો અંદાજ છે ને એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. એટલે એકમમાં નાણાકીય સંચાલન હોય તો નાણાંની જરૂરિયાતોનો અંદાજ લગાડી શકાય છે. પછીનો મુદ્દો છે નાણાં પ્રાપ્તિ. નાણાકીય સંચાલનનું એક કાર્ય એ પણ છે કે નાણાંની જરૂરિયાતોનો અંદાજ લગાવ્યા પછી એ નાણાં પ્રાપ્ત પણ કરવા માટે કાર્યશીલ હોય છે. આ પ્રાપ્તિ સ્થાનો એ કરકસરયુક્ત પસંદ કરે છે જેથી ઓછામાં ઓછી પડતરે મૂડી મળે. ઉદાહરણ સાથે આપણે સમજીએ તો આપણે અગાઉ એવું સમજ્યા પણ છીએ કે ડિબેન્ચર બહાર પાડીને મેળવવામાં આવતી મૂડી ઓછી ખર્ચાળ હોય છે. એની સામે તમે બેંક લોન દ્વારા મૂડી પ્રાપ્ત કરો તો એ વધુ ખર્ચાળ સાબિત થાય છે. તો કઈ રીતે નાણું પ્રાપ્ત કરવું એ ખાસ કરીને નાણાકીય સંચાલકે વિચારવાનું હોય છે જેથી ઓછામાં ઓછા ખર્ચમાં એ નાણું પ્રાપ્ત કરી શકે. એટલે નાણાકીય સંચાલન નાણાં પ્રાપ્તિ અંગે પણ કાર્યરત હોય છે. પછીનો મુદ્દો છે આયોજન અને અંકુશ. નાણું પ્રાપ્ત કરી લીધું પણ એનાથી મોટું કામ એ છે કે આયોજનબદ્ધ રીતે વપરાય અને આયોજન જે બનાવ્યું છે એનું પાલન થાય, એ માટે એના ઉપર દેખરેખ પણ રખાય. એટલે નાણાં સંચાલન છે એ નાણાંનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય એ માટે કાર્યરત હોય છે. આ માટે આયોજન પણ ઘડે છે અને અંકુશની વ્યવસ્થા પણ રાખે છે. એટલે નાણાકીય સંચાલનનો આ પણ એક ફાયદો છે કે આયોજન અને અંકુશ નાણાકીય રીતના રાખે છે. પછીનો મુદ્દો છે નાણાંની વહેંચણી. આપણે સૌ ભણી ગયા છીએ એ પ્રમાણે કે ધંધાકીય એકમમાં અલગ અલગ બધા વિભાગો હોય છે, ખરીદી વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, સંશોધન વિભાગ. તો આ બધા વિભાગોને નાણાંની જરૂરિયાત અલગ અલગ રહેતી હોય છે. જેમ કે ખરીદ વિભાગને જેટલું નાણું જરૂરી હોય એટલું જ પાછું વેચાણ વિભાગને ન જોઈતું હોય, તો દરેક વિભાગને નાણાંની વહેંચણી કરવી પડતી હોય છે અને એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વહેંચણી કરવી પડતી હોય છે. તો નાણાં સંચાલનનું કામ એ છે કે જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે, જરૂરી નાણાં મળી રહે. તો આ બાબત પણ નાણાકીય સંચાલન સાથે જોડાયેલી છે. પછીનો મુદ્દો છે તરલતાની જાળવણી. હવે અહીંયા સૌથી પહેલાં તમારે સમજી લેવું પડે કે તરલતા એટલે શું. એક રીતે સામાન્ય સમજૂતી એવી લઈ શકાય કે તરલતા એટલે હાથ પર રહેલી રોકડ. ધંધાકીય એકમમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ હોય છે કે જેમાં હાથ પર રોકડ હોવી જરૂરી છે. તો રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી છે ને એ નાણાં સંચાલન કરે છે. રોકડ પ્રવાહ કેટલો રહેશે એનો અંદાજ લગાવતું પત્ર અને રોકડ કેટલી હાથ પર રહેશે
એનો પણ અંદાજ લગાવતું પત્ર નાણાં સંચાલકો તૈયાર કરે છે અને એના આધારે તરલતા નક્કી કરે છે. શું કામ? તો કે તરલતાને આધારે અમુક ચોક્કસ સિલક, રોકડ સિલક હાથ પર રાખી શકાય. તો નાણાં સંચાલન તરલતાની પણ જાળવણી કરનારું છે. પછીનો મુદ્દો છે આવકની વહેંચણી. નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડર વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલો ભાગ નફામાં, નફાનો કેટલો ભાગ ધંધામાં ફરીથી રોકવો, એ નિર્ણય પણ નાણાં સંચાલકનો છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વધુ પડતું ડિવિડન્ડ આપી દેવાથી જે કંઈ ધંધાકીય એકમ છે એમાં નફાનું પુનઃરોકાણ ઓછું થાય છે, જે ધંધાકીય એકમને કંઈક ને કંઈક અંશે નુકસાન પહોંચાડે છે. તો નાણાં સંચાલનનું કામ એ છે કેટલું ડિવિડન્ડ આપવું, કેટલું નફાનું પુનઃરોકાણ કરવું, કેટલું કરવેરામાં ચૂકવવું, આ બધા જ નિર્ણયો નાણાં સંચાલન લે છે. એટલે આવક વહેંચણી અંગે નાણાં સંચાલન ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે. પછીનો મુદ્દો છે ચાલુ મિલકતોનું સંચાલન. ધંધાકીય એકમમાં જ ઘણી બધી ચાલુ મિલકતો હોય છે, જેમ કે રોકડ છે, જેમ કે દેવાદાર છે, જેમ કે માલની સામગ્રી છે, જેમ કે વેચાણપાત્ર જામીનગીરીઓ જે છે એ છે, બેંક સિલક છે, આ બધું જે છે એ ચાલુ મિલકત છે. નાણાં સંચાલક છે એ આ ચાલુ મિલકતોમાં કેટલું કેટલું રોકાણ કરવું એની નીતિ પણ ઘડે છે. કારણ કે ચાલુ મિલકતો તરલતા તરત આપતી હોય છે, એટલે આ બધી બાબતો નાણાં સંચાલન પર આધારિત છે. પછીનો મુદ્દો છે નાણાકીય નિર્ણયો. ધંધાકીય એકમમાં ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે અને આ નિર્ણયો લેવામાં નાણાં સંચાલન ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. જેમ કે મૂડી બજેટ અંગેનો નિર્ણય, ડિવિડન્ડની નીતિ શું રાખવી એનો નિર્ણય, નફો કેટલો પુનઃરોકાણ કરવો એનો નિર્ણય, આ બધા નિર્ણયો નાણાં સંચાલક લે છે. વધુમાં આ બધા નિર્ણયો એકબીજા પર આધારિત હોય એટલે એની વચ્ચે સંકલન પણ નાણાં સંચાલન જાળવે છે. જેમ કે નફામાંથી મોટો ભાગ ડિવિડન્ડમાં આપી દે તો પુનઃરોકાણ ઓછા ભાગનું થશે, પુનઃરોકાણ વધુ કરે તો ડિવિડન્ડ ઓછું આપી શકાશે. તો આ બે વચ્ચે સંકલન બનાવી રાખવાનું કામ પણ નાણાં સંચાલન દ્વારા થાય છે. તો ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વચ્ચે સંકલન, આ બધું નાણાકીય સંચાલન સાથે જોડાયેલા નાણાકીય નિર્ણયો છે. પછીનો મુદ્દો છે ધંધાની શાખમાં વધારો. આ સૌથી મોટો એક ફાયદો છે, એક મોટું પરિબળ છે કે ધંધાકીય એકમમાં નાણાકીય સંચાલન જો સારામાં સારું હોય તો ધંધાની શાખ વધારનારું સાબિત થાય છે. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્ત્વનું યોગદાન આપે છે. જે એકમમાં કાર્યક્ષમ નાણાકીય સંચાલન હશે ત્યાં નાણાકીય અનુકૂળતાઓ ઊભી થઈ શકશે. જે એકમમાં કાર્યક્ષમ નાણાકીય સંચાલન હોય ત્યાં નાણાકીય અનુકૂળતાઓ ઊભી થાય છે, મતલબ કે ત્યાં નાણાંની સ્થિતિ સારી હોય છે, જેથી કર્મચારીઓને પગાર સમયસર મળી જાય છે, લેણદારોને એની લેણી રકમ પણ સમયસર મળી જાય છે અને આના કારણે થઈને ધંધાની જે શાખ છે ને એ વધે છે. એટલે નાણાં સંચાલન જેટલું સારું એટલું ધંધાકીય શાખમાં વધારો થાય છે. તો આ બાબત થઈ ધંધાકીય એકમમાં નાણાકીય સંચાલનના મહત્ત્વ વિશેની. તો આપ આ બધા જ મુદ્દાઓ ઇઝીલી સમજ્યા હશો. વારંવાર આ વિડીયોને પ્લે કરીને વધુમાં વધુ આ પ્રશ્નને તૈયાર કરવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે જે પછી આના પછીનો પ્રશ્ન છે એની વિશે વિગતે સમજીશું. થેન્ક યુ વેરી મચ.